નમસ્કાર મિત્રો, આજે વિડિયોના માધ્યમથી ફરી પાછા આપણે મળી રહ્યા છીએ. ત્યારે સ્કૂલો ક્યારે શરૂ થશે એ આપણા મનમાં હજી પણ ગુમાત કરે છે. તો હજી પણ મિત્રો ઘણી બધી સ્કૂલો ચાલુ થવામાં વાર લાગે છે. તો આપણે આ જ રીતે ઓનલાઈન એજ્યુકેશન આપણી સ્કૂલ દ્વારા મેળવતા હશે. ગયા વખતે આપણે ભણ્યા હતા કે ભાઈ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપોની અંદર વૈયક્તિક માલિકી એટલે શું. વૈયક્તિક માલિકીનો અર્થ વૈયક્તિક માલિકીની લાક્ષણિકતાઓ, એમની મર્યાદાઓ, એમના ફાયદાઓ, એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. એ જ પાઠનો આજે આપણો બીજો પોઈન્ટ છે, બરાબર. એનું નામ છે હિન્દુ અવિભક્ત કુટુંબ. હિન્દુ અવિભક્ત કુટુંબ, આના વિશે આજે આપણે અભ્યાસ કરશું. ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો એક, પાઠ નંબર 5, એની અંદર બીજો પોઈન્ટ. પેલો પોઈન્ટ હતો આપણો વૈયક્તિક માલિકી અને બીજો પોઈન્ટ છે હિન્દુ અવિભક્ત કુટુંબ. હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચલાવવામાં આવતો ધંધો, હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચલાવવામાં આવતો ધંધો. તો સૌપ્રથમ આપણે એમનો અર્થ જોઈશું, બરાબર. હિન્દુ અવિભક્ત કુટુંબની અંદર હિન્દુ કાયદા અનુસાર ધંધો એ વારસાગત છે. વાણંદ દીકરો હોય એ વાણંદ બની શકે, સુથારનો છોકરો હોય એ સુથાર બની શકે. આ રીતે આપણા ભારત દેશની અંદર અનેક ધંધાઓ એવા છે કે જેને આપણે વારસાગત રીતે ચલાવીએ છીએ. એટલે કે હિન્દુ કાયદા અનુસાર ધંધો આપણો એ વારસાગત છે. વારસામાં મળેલો ધંધો ચલાવતા અવિભક્ત હિન્દુ કુટુંબને હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી કહેવામાં આવે છે. કુટુંબની બધી વ્યક્તિઓ તેના સભ્યો ગણાય છે અને આવી પેઢીનો વહીવટ કુટુંબના વડીલના હાથમાં હોય છે. હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચલાવવામાં આવતો જે ધંધો છે એની અંદર ઘરના જે બધા સભ્યો છે એ જ એના સભ્યો ગણાય છે. ઘરનો એક મોભી વ્યક્તિ એટલે કે જે હેડ, જે વયોવૃદ્ધ વ્યક્તિ હોય તે આ ધંધો છે એ ચલાવે છે. જો વયમાં સૌથી મોટી વ્યક્તિ વહીવટ કરવા ન ઈચ્છતા હોય તો તેના પછીનો જે વ્યક્તિ છે તે એનો વહીવટ કરી શકે છે. આવી પેઢીઓનું અસ્તિત્વ ખાસ કરી અને બે દેશોમાં વધારે જોવા મળે છે, એક ભારત અને બીજું છે નેપાળ, જે આપણું પડોશી રાષ્ટ્ર છે. ભારત અને નેપાળમાં આ બંને રાષ્ટ્રની અંદર હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચલાવવામાં આવતો ધંધો છે જોવા મળે છે. ત્યારબાદ આપણે જોશું એની લાક્ષણિકતાઓ. એમાં પેલું છે કાયદા દ્વારા અસ્તિત્વ. બીજું છે સંચાલન. ત્રીજું છે સ્વતંત્ર કાર્યક્ષેત્ર. સ્વતંત્ર કાર્યક્ષેત્ર. ચોથું છે સભ્યપદ. પાંચમું છે નાણાકીય નિયંત્રણ. છઠ્ઠું જવાબદારી. સાતમું છે આયુષ્ય. આઠમું છે મૂડી મેળવવાની મુશ્કેલી. અને નવમું છે નાદારી. મિત્રો, આ નવ હિન્દુ અવિભક્ત કુટુંબની લાક્ષણિકતા છે. કાયદા દ્વારા અસ્તિત્વ, એનું સંચાલન, સ્વતંત્ર કાર્યક્ષેત્ર, સભ્યપદ, નાણાકીય નિયંત્રણ, જવાબદારી, આયુષ્ય, મૂડી મેળવવા.
एंड नाउ इमनी लाक्षणिकताओ छे तो वे एज लाक्षणिकताओ छे इमने आपणे विस्तार थी अभ्यास करशुं सर्वप्रथम प्रथम जे कायदा द्वारा अस्तित्व એટલે કે હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી હિન્દુ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવી છે બીજું છે એનું સંચાલન બરાબર તો આ પેઢીનું સંચાલન કુટુંબની વડીલ વ્યક્તિના હાથમાં હોય છે જેમને આપણે કર્તા ના નામથી ઓળખીએ છીએ ત્યારબાદ ત્રીજું છે સ્વતંત્ર કાર્યક્ષેત્ર ધંધાનું સંચાલન કરતા સ્વતંત્ર રીતે કરે છે અન્ય સભ્યોને તેમાં દરમિયાનગીરી કે દખલગીરી કરવાનો હક હોતો નથી પણ મદદ કરી શકે છે કરતાના નિર્ણયોની યોગ્યતા સામે અન્ય સભ્યો વાંધો પણ લઈ શકતા નથી ત્યારબાદ ચોથું છે સભ્યપદ હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં સભ્યપદ જન્મગત મળે છે કુટુંબમાં જન્મ લેનાર બાળકને જન્મતાની સાથે જ સભ્યપદ મળે છે બરાબર હિન્દુ અવિભક્ત કુટુંબની અંદર જે કોઈ બાળકનો જન્મ થાય જન્મતાની સાથે જ એમનું સભ્યપદ મળી જાય છે ત્યારબાદ છે પાંચમું છે નાણાકીય નિયંત્રણ ધંધાની તમામ નાણાકીય બાબતો કર્તાના હસ્તક હોવાથી પેઢી ઉપર કર્તાનું નાણાકીય નિયંત્રણ રહે છે સંયુક્ત મિલકતોની જાળવણી કરવાનું કાર્ય પણ કરતા કરે છે ત્યારબાદ છઠ્ઠું છે જવાબદારી ધંધાનું કાર્યક્ષેત્ર કરતા સંભાળતો હોવાથી કરતાની જવાબદારી અમર્યાદિત હોય છે તમામ કામ ખરીદી વેચાણ હિસાબ કિતાબ આ એ જે કાંઈ પણ કામ હોય એ એક જ વ્યક્તિ કરે છે જે ધંધાનો કરતા છે તે એટલા માટે એમની જવાબદારીઓ અમર્યાદિત હોય છે ત્યારબાદ સાતમું છે આયુષ્ય કરતા કે કુટુંબના અન્ય સભ્યના મૃત્યુ બાદ પણ ધંધો ચાલુ રહે છે બરાબર કરતા જે કરતા હોય એનું મૃત્યુ થાય તો એના પછીનો વ્યક્તિ હોય એ આ ધંધો છે એ સંભાળી લે છે એટલે એનું આયુષ્ય લાંબુ હોય છે જો કરતાનું મૃત્યુ થાય તો તેના પછીના વયથી વડીલ વ્યક્તિ છે એ કરતા બની શકે છે એટલે કે એ પેઢીનો માલિક બની શકે છે ત્યારબાદ આઠમું છે મૂડી મેળવવાની મુશ્કેલી ધંધાની સફળતાનો આધાર કરતાની કાર્યક્ષમતા ઉપર રહેલો છે મૂડી મેળવવા માટે કુટુંબના સભ્યો ઉપર જ આધાર રાખવો પડે છે તેથી વધુ મૂડી મેળવવાની મુશ્કેલી પડે છે હિન્દુ અવિભક્ત કુટુંબની અંદર ચાલતી પેઢી છે એની અંદર એમના કુટુંબના સભ્યો છે એમની પાસેથી જ એ મૂડી મેળવી શકે છે એ સિવાય એ મૂડી મેળવી શકતો નથી એટલે એને મૂડી મેળવવામાં થોડી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારબાદ નવમું અને છેલ્લું છે નાદારી બરાબર એનો મતલબ શું થાય તો કે પેઢી ફળચામાં જાય તો માત્ર કુટુંબના સભ્યોને નાદાર જાહેર કરી શકાય છે પેઢી નુકસાન કરે ત્યારે માત્ર એ ઉત્તવયનો વ્યક્તિ હોય જે કરતા હોય એને જ નાદાર જાહેર કરી શકાય છે બાકીના સભ્યોને નહીં સગીર સભ્યોને નહીં દેવાની ચૂકવણી માટે પેઢીના દરેક સભ્યોનો હિસ્સો વાપરી શકાય છે અને કરતાની જવાબદારી પણ અમર્યાદિત હોય છે બરાબર આ હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચલાવવામાં આવતો ધંધો એનો અર્થ એની લાક્ષણિકતાઓ બરાબર એ પોઈન્ટ આપણો અહીંયા પૂરો થાય છે અને ત્યારબાદ એના પછીનો આપણો નવો પોઈન્ટ છે ભાગીદારી બરાબર ભાગીદારી ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપની અંદર મેન ત્રીજો પોઈન્ટ બરાબર ભાગીદારી ભાગીદારી એટલે શું જેમ જેમ વેપાર અને વાણિજ્યનું ક્ષેત્ર વિસ્તૃત થતું ગયું તેમ તેમ વૈયક્તિક માલિકીની મર્યાદાઓ વધુ સ્પષ્ટ થવા લાગી બહોળા વેપાર માટે વધુ મૂડીની જરૂર પડી કાર્યદક્ષ વહીવટ શક્તિ જોખમ ઉઠાવવાની મર્યાદાઓ દૂર કરવા માટે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી ભાગીદારી એકથી વધારે વ્યક્તિઓ ભેગા મળી અને જે પેઢી ચાલુ કરે છે તેમને આપણે ભાગીદારી કહી શકીએ છીએ
सामान्य अर्थ नी अंदर कहिए तो भागीदारी ए एवी धंधाकीय व्यवस्था छे के जेमा धंधानी मालिकी एक करता वधु व्यक्तिना हाथमा होय छे। पेढीनो अस्तित्व पेढीनी मालिकी एक थी वधारे व्यक्तिओ होय छे। तेवी ज रीते संचालन पण बधा अथवा तो बधा होती कोई एक व्यक्ति छे એ ભાગીદાર કરતા હોય છે અને આ રીતે ચલાવતા ધંધાના પરિણામો બધા ભોગવતા હોય છે। નફો અને નુકસાન એ પણ સરખા હિસ્સે વહેંચે છે। 1932 ના ભાગીદારી કાયદા મુજબ ભાગીદારીની વ્યાખ્યા જોઈએ તો ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવતા ધંધાનો નફો વેચી લેવા સંમત થાય છે। આ એની 1932 ના ભારતીય કંપની ધારા મુજબની વ્યાખ્યા આપેલી છે અને આપણા સામાન્ય અર્થમાં કહીએ તો ભાગીદારી એટલે શું તો કે બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા મળી અને ધંધાનું સંચાલન કરતા હોય અથવા તો બધા વતી કોઈ એક વ્યક્તિ ધંધાનું સંચાલન કરતો હોય તેવી પેઢીને ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે। બરાબર, ત્યારબાદ એનો અર્થ જોયા બાદ એની લાક્ષણિકતાઓ। ભાગીદારી પેઢીની લાક્ષણિકતાઓ તો સૌપ્રથમ પહેલું છે કરારજન્ય સંબંધ। ભાગીદારી કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે। આ કરાર લેખિત કે મૌખિક હોઈ શકે છે। ભાગીદારોના વર્તનમાંથી ઊભી થતી સમજથી પણ ભાગીદારી અસ્તિત્વમાં આવે છે। કરાર લેખિત હોય તે હિતા હોય છે। પ્રથમ કરારજન્ય સંબંધ, બધા લોકોએ કરાર કરેલો હોય છે અને એ સંબંધથી એ લોકો કામ કરવા માટે રોકાયેલા છે અને એ લેખિત હોય તો વધારે સારું। સ્થાપના વિધિ, ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ ખૂબ સરળ છે અને કાયદાની કોઈ જટિલ કે લાંબી વિધિમાંથી પસાર થવું પડતું નથી। ત્રીજું છે નોંધણી, ભાગીદારીની પેઢીની નોંધણી ફરજિયાત નથી પરંતુ કરવાની હિતાવહ છે અને ભાગીદારી કરાર રજૂ કરીને એની નોંધણી કરાવી શકાશે। ચોથું ભાગીદારોની સંખ્યા, બરાબર, ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી બે હોય તો પણ ચાલે અને કંપની ધારા 2013 ની કલમ 464 મુજબ ભાગીદારી પેઢીમાં 100 થી વધુ નહીં, 2 થી ઓછા નહીં અને 100 થી વધુ નહીં એટલા સભ્યો એમાં જોડાઈ શકે છે। બરાબર, અને 2014 ના કંપની ધારા મુજબ હવે સરકારે એવું નક્કી કર્યું છે કે મિનિમમ 50 ભાગીદારો ભેગા મળી અને કોઈ પેઢી ચાલુ કરી શકે છે। પાંચમું છે એનો ઉદ્દેશ, ભાગીદારી પેઢીનો મુખ્ય ઉદ્દેશ કાયદેસરની ધંધાકીય પ્રવૃત્તિ કરી નફો મેળવવાનો છે। નફો વિનાની પ્રવૃત્તિઓ કરવાથી પ્રેરાતા નથી। સામાજિક સેવા ધાર્મિક કાર્ય કરવાની પ્રવૃત્તિ કાયદેસરની હોવા છતાં પણ તેમાં નફાનો ઉદ્દેશ ન હોવાથી તેને આપણે ભાગીદારી કહી શકીએ નહીં। ત્યારબાદ મૂડી, સામાન્ય રીતે બધા જ ભાગીદારો મૂડી લાવે છે, બધા ફરજિયાત નથી લાવતા પણ બધા લોકો ભેગા મળીને મૂડી લઈ આવે છે અને વેપાર કે ધંધાની શરૂઆત કરે છે। સાતમું છે સંચાલન, ભાગીદારી પેઢીમાં ધંધાનું સંચાલન બધા ભાગીદારો સંયુક્ત રીતે કરે છે અથવા તો બધા વતી કોઈ એક વ્યક્તિ સંચાલન કરતો હોય છે। ત્યારબાદ અમર્યાદિત જવાબદારી, વૈયક્તિક માલિકીની જેમ દેવાની ચૂકવણીની બાબતમાં ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે। જરૂર પડે પોતાની ખાનગી મિલકતો વેચીને પણ પેઢીનું દેવું ચૂકવવું પડે છે, બધા જ ભાગીદારો છે એને દેવું ચૂકવવું પડે છે। ત્યારબાદ છે માલિકીની ફેરબદલી, ભાગીદારી પેઢીમાં માલિકીની ફેરબદલી સરળ નથી, બધા જ ભાગીદારોની સંમતિ વગર કોઈ ભાગીદાર છે છૂટો થઈ શકતો નથી અથવા તો એમાં નવા ભાગીદારને ઉમેરી શકાતો નથી। પછી છે ધારાકીય સ્થાન, 1932 ના ભારતીય ભાગીદારી કાયદામાં ભાગીદારના હકો ફરજો નિયમો પેઢીની નોંધણી તેમજ અન્ય જોગવાઈઓ દર્શાવવામાં આવે છે। અને અંતે છેલ્લું છે પેઢીનું આયુષ્ય, ભાગીદારનું આયુષ્ય મર્યાદિત છે, ભાગીદારે અને ભાગીદારી પેઢીનું અલગ અસ્તિત્વ છે તેને કારણે કોઈ એક ભાગીદાર અસ્થિર મગજનો થાય,
મૃત્યુ પામે નાદાર જાહેર થાય ત્યારે ભાગીદારીનો અંત આવે છે. બાકીના ભાગીદારો સર્વસંમતિથી સંબંધિત ભાગીદારીના ભાગની વહેંચણી અંદરોઅંદર અથવા તો નવા ભાગીદારનો પ્રવેશ દ્વારા કરી શકે છે. આમ ભાગીદારીનો અંત આવે છે, પરંતુ ઘણીવાર ભાગીદારીનું પેઢીનું વિસર્જન થતું નથી. મિત્રો, આ બે પોઈન્ટ દ્વારા આપણે આ વિડિયોના માધ્યમથી આજે ભણ્યા છે. આશા રાખું છું કે તમને લોકોને આ ઘણો ખરો સમજાણો હશે. પાઠના અંતે આપેલ પીડીએફ ફાઇલની અંદર ફરી પાછો પાઠનો અને આ મુદ્દાઓનો અભ્યાસ કરજો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબો છે એ તમારી બુકમાં લખજો. ફરી પાછા આપણે વિડીયોના માધ્યમથી આવતા અઠવાડિયે મળશું. ઓકે.